નમસ્કાર મિત્રો, હું યોગીરાજ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપની અપેક્ષા મુજબ વિડીયોઝ છે અમે લાવીએ છીએ, તેમજ મારી યુટ્યુબ ચેનલ યોગીરાજ યોગી ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ધોરણ 12 જે કોમર્સ છે, આર્ટ્સ છે, જે એક વિષયમાં વિદ્યાર્થી નપાસ હોય તો તેના માટેની પૂરક પરીક્ષાની જે જાહેરાત છે તે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલી છે. મિત્રો, જુલાઈ મંથમાં જે પરીક્ષા આવે છે તો તે પરીક્ષા કઈ રીતે આપવી, તેમજ ઓનલાઈન ફોર્મ છે તે કઈ રીતે ભરવું, તો તેની આપણે અખબાર યાદી જે છે તે જોવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ. તમે જોઈ રહ્યા છો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 12 સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2020માં જે વિદ્યાર્થીઓ એક વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક વિષયમાં અનઉત્તીર્ણ હોવાને લીધે ગુણપત્રકમાં નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ ધરાવે છે તેવા પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ 2020ની પરીક્ષાના પરિણામ સાથે મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક વિષયની પરીક્ષામાં અનઉત્તીર્ણ છે અને પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક હોય તેવા પરીક્ષાર્થીઓએ વર્ષ 2020ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. મિત્રો, જે રિઝલ્ટ આવેલ છે તે રિઝલ્ટમાં નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ એવું લખેલું હશે તો તે વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપી શકશે, એક વિષય હોય તો. મિત્રો, જે પૂરક પરીક્ષા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, જોઈએ આગળ આપણે શું છે સૂચન. આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gsab.org અથવા hscgenpurakreg.gsab.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. રૂબરૂ કે ટપાલ દ્વારા આવેદન સ્વીકારવાની પદ્ધતિ હવે પછીથી અમલમાં રહેશે નહીં. તો મિત્રો, ઓનલાઈનની જે ફોર્મ સબમિટ કરવાનું હોય છે શાળા જ કરી દેશે, તેમજ જે નોર્મલ ફીસ છે તે આપણે આગળ જોઈએ કેટલી ફીસ છે, તેમજ ફીસ છે ઓનલાઈન ભરવાની રહેશે. તો મિત્રો, વિદ્યાર્થીઓએ કશું કરવાનું નથી, ફક્ત શાળાઓને જાણ કરવાની છે. શાળાએ રૂબરૂ મુલાકાત કરીને જે તે વિદ્યાર્થી છે તે શાળાએ જઈ શકશે, તેમજ જણાવવાનું કહે છે કે મારે પૂરક પરીક્ષા છે તે આપવી છે. તો આ જે માહિતી છે શાળાને આપણે આપવાની રહેશે. મિત્રો, આગળ ડેટ કઈ છે, લાસ્ટ ડેટ કઈ છે. પરીક્ષા માટેનું આવેદન 3 જુલાઈ 2020ના રોજ બપોરે 14 કલાકથી તારીખ 13 જુલાઈ 2020ના રોજ સાંજે 17 કલાક સુધી ઓનલાઈન કરી શકાશે. તો મિત્રો, 3 જુલાઈથી શરૂઆત થશે, તેમજ જેની લાસ્ટ ડેટ છે 13 જુલાઈ છે. તો આ સમયગાળા દરમિયાન જે ઓનલાઈન ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ નોંધ આપણે જોઈ. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે, તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા 2020 માટે ઓનલાઈન આવેદન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો મિત્રો, જે કન્યા ઉમેદવાર છે તેમજ દિવ્યાંગ છે તેઓએ ફી ભરવાની નથી, તેમજ રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે, ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, જોઈએ આગળ. COVID-19ની પરિસ્થિતિમાં જે વિદ્યાર્થીઓ શાળા પર જઈ આવેદન માટેની સંમતિ આપવા તથા ફી ભરવા જઈ શકે તેમ ન હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થી સ્વયં ઓનલાઈન આવેદન કરી નિયત ફી ભરી શકશે. તો મિત્રો, COVID-19 જે કોરોના મહામારી જે છે, આવી પરિસ્થિતિ હોય, કોઈ ક્વોરન્ટાઇન હોય તો કોઈ બહારગામ હોય, તો મિત્રો આવી સંજોગોમાં જે વિદ્યાર્થી છે પોતાની રીતે જ ઓનલાઈન જે ફોર્મ છે તે ભરી શકશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, આપણે ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ 3 જુલાઈ 2020ના રોજ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવશે. એક વિષય માટેની પરીક્ષા ફી 140 રૂપિયા રહેશે. તો મિત્રો, એક વિષય જે છે તેની પરીક્ષા જે ફી છે 140 રૂપિયા રાખવામાં આવેલી છે. ઉપરોક્ત બાબતે શાળાના આચાર્યશ્રી, વાલીઓ, વિદ્યાર્થીઓએ ખાસ આ નોંધ લેવાની રહેશે. તો મિત્રો, સમગ્ર જે સૂચન છે તે અખબાર યાદીમાં જણાવેલ છે. તો મિત્રો, આ એક વિષયમાં જો આપ નપાસ હોય, નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ એવું આપના રિઝલ્ટમાં જો લખેલું આવેલું હોય તો મિત્રો, એક વિષયની પરીક્ષા છે તે ઓનલાઈન ફોર્મ ભરવાના 3 જુલાઈથી શરૂ થશે, તેમજ 13 જુલાઈ લાસ્ટ ડેટ છે. તો મિત્રો, જેમ બને તેમ વહેલું આ જે ઓનલાઈન રજીસ્ટ્રેશનનું જે ફોર્મ છે તે શાળાને જાણ કરશો, તેથી ભરાઈ જાય. તો સારું મિત્રો, આશા રાખું કે મેં જે આપેલી માહિતી છે આપને સમજાણી હશે, તેમજ એજ્યુકેશનને લગતી, ટેકનોલોજીને લગતી, તેમજ ગુજરાત એજ્યુકેશન જે પોલિસી છે તેને લગતા વિડીયો અમે લાવીએ છીએ. તો સારું મિત્રો, હાલ આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.